जय श्री स्वामीनारायण। गुड मॉर्निंग स्टूडेंट्स। आजे हवे आपणे यूनिट नंबर 6 एनी बात करवी छे। मित्रों अत्यार सुधी आपणे वी हेव कम्प्लीटेड 5 यूनिट्स एंड आई थिंक यू हेव लर्न्ड इट वेरी वेल। Now today we are going to discuss about the unit number 6 and the name and the title of the lesson is I love you teacher. I love you teacher is a very interesting lesson because it is about a blind girl. I think you have heard the name of this girl, Helen કેલર। કદાચ તમે આ નામ સાંભળેલું હશે હેલન કેલરનો, એના વિશેનો આ લેસન છે। તો એ પોતાના ટીચરને આઈ લવ યુ ટીચર એવું શા માટે કહે છે, તો એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે। જીવનની અંદર મિત્રો, ઇન ધ લાઈફ ધ રિલેશન્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ। સંબંધો બહુ મહત્ત્વની વસ્તુ છે, એમાં પણ આપણા સંસ્કૃતિની અંદર તો આપણે જે ખાસ તમને દેવ સમાન ગણાવ્યા છે એવા માતા પિતા, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ, આ ચારને આપણે દેવ સમાન ગણ્યા છે। એમાં આચાર્ય કહેતા ગુરુ, ગુરુ એટલે અંધકારમાંથી અજવારા તરફ લઈ જાય, તમને જ્ઞાનમાંથી અજ્ઞાનતામાંથી જ્ઞાન તરફ લઈ જાય, એને આપણે ગુરુ કહીએ છીએ। જેની પાસેથી કંઈ પણ શીખું એ તમારો ગુરુ છે। તો પહેલાં ગુરુ માતા પિતા, ત્રીજા નંબરના ગુરુ જે તમને વિદ્યા જ્ઞાન આપે છે, તમને ભણતા શીખવાડે છે તમારા જીવનમાં, એ તમારા ત્રીજા નંબરના ગુરુ, અને ચોથા નંબરના ગુરુ કે જેમને તમે આપણે ગુરુ તરીકે માનીએ છીએ, ધારો કે આપણા ધ્યાની સ્વામી આપણા ગુરુ છે, તો એ પ્રમાણે। તો જીવનની અંદર અને અંતે કોઈના કોઈ ગુરુ ન હોય તો કૃષ્ણમ વંદે જગતગુરુ, આખા જગતના ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ છે। તો મિત્રો અહીંયા ગુરુ અને શિષ્યના સંબંધની વાત થઈ છે કે એક શિષ્ય અને ગુરુ વચ્ચે કેવો સંબંધ હોઈ શકે, અથવા તો ગુરુ શિષ્ય માટે કેટલું કરે છે અને શિષ્ય ગુરુ માટે શું કરે છે, કેટલું કરી શકે, એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। તો મિસ સુલિવાન અહીંયા હેલન કેલરના ગુરુ તરીકે, ટીચર તરીકે કામ કરે છે, અને એટલી ઓનેસ્ટલી એમણે કામ કર્યું છે કે પોતાનું સમગ્ર જીવન એમણે ન્યોછાવર કર્યું છે। અને આ પાઠમાં આપણને બતાવવામાં આવેલું છે કે એમણે પોતાના એક શિષ્યને તૈયાર કરવા માટે પોતાની આંખોનું બલિદાન આપ્યું છે। મિત્રો એવો આ સુંદર પાઠ હેલન કેલરે પોતાના શબ્દોની અંદર લખ્યો છે। હેલન કેલરે પોતાની લાગણીઓને વ્યક્ત કરવા માટે આ લેસનનું નિર્માણ કર્યું છે। તો આ છોકરીને શું તકલીફ હતી ને શા માટે આટલું બધું મહત્વ? તો હેલન કેલર એ કોઈ જન્મજાત આંધળી કે બહેરી નહોતી, પણ એનો જન્મ થયા પછી બહુ જ નાની ઉંમરે બોલતા પણ નહોતી શીખી, સમજતા પણ નહોતી શીખી, એ સમયે કોઈ કારણસર એ આંધળી અને બહેરી બની ગઈ, કોઈ દવાઓની અસરને કારણે કે ગમે તે આંધળી થઈ ગઈ, બહેરી થઈ ગઈ, ન સંભળાય, ન જોઈ શકે। તો મિત્રો વિચાર કરો કે એના માતા પિતાને કેટલું દુઃખ થયું હશે, અને એ એટલા બધા ચિંતામાં આવી ગયા કે વોટ વી હેવ ટુ ડુ, આપણે શું કરવું, આપણે શું કરી શકીએ, વોટ કેન વી ડુ, આપણે શું કરી શકીએ। તો બહુ જ ચિંતામાં આવી ગયા, અને છેવટે એમને શોધ કરતાં કરતાં મિસ સુલિવાન એઝ અ ટીચર
એમને મળ્યા અને કોઈએ કહ્યું કે આ આંધ્રા બહેરા માટેના ટીચર છે, મિસ સુલિવાન ઇઝ એ ટીચર ફોર ધ ડીપ એન્ડ બ્લાઇન્ડ. એમને કહ્યું કે આ હેલન કેલર એને સોંપવામાં આવી, અને બીજા દિવસથી જ્યારે મિસ સુલિવાને હેલન કેલરને ભણાવવાની શરૂઆત કરી ત્યારે મિત્રો એને શું ભણાવ્યું, કેવી રીતે ભણાવ્યું, કેવી રીતે આ એક અંધકારમાં પડેલી એક બાળકીને કેવી રીતે ઉજાસમાં, કેવી રીતે પ્રકાશમાં લાવી, અને ઠેઠ કોલેજ સુધીનો અભ્યાસ કરાવ્યો, પછી તો લેક્ચર આપતી થઈ ગઈ, પોતાના લખાણો લખતી થઈ ગઈ, વાર્તાઓ લખતી થઈ ગઈ, કેટલું બધું એની જીવનની અંદર પરિવર્તન આવ્યું. જે એનું અંધકારમય જીવન હતું એની અંદર પ્રકાશ ફેલાયો, અને એને જે જીવન પ્રત્યેની સુગ હતી એ જીવન જીવવા માટે એને શરૂઆત કરી. એટલો સુંદર મજાનો આ લેસન છે મિત્રો. તો એના વિશે આપણે આજે જોવાનું છે કે આઈ લવ યુ ટીચર. આપણે આઈ લવ યુ ટીચરનો પાર્ટ વન આજે વાત કરી રહ્યા છીએ. પાર્ટ વન, તો પાર્ટ વનની અંદર હેલન કેલર શું વાત કરે છે, તો પહેલા પેરેગ્રાફની અંદર હેલન કેલરે આ પાઠમાં શું આપ્યું છે એના વિશે વાત કરી છે. હું વાંચી અને એમને સમજાવું પહેલાં. હેલન કેલર બીકેમ ડીપ એન્ડ બ્લાઇન્ડ વેન શી વોઝ વેરી યંગ. યંગ એટલે મિત્રો નાની વયની, નાની ઉંમરની જ્યારે હેલન કેલર હતી ત્યારે બીકમ એટલે થવું, બનવું, આપણે પહેલો જ સ્પેલિંગ લખ્યો છે. બીકેમ એટલે થઈ, બની ગઈ, આંધળી અને બહેરી બની ગઈ જ્યારે તે બહુ નાની વયની હતી ત્યારે. સિન્સ શી વોઝ ડીફ, અહીંયા સિન્સનો મતલબ લેવાનો છે કારણ કે તેથી. સિન્સ એટલે કારણ કે, શી વોઝ ડીફ, તે બહેરી હતી તેથી. શું થયું, શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, તે બોલતા શીખી નહીં. અહીંયા પ્રશ્ન એવો પૂછાય કે શા માટે હેલન કેલર બોલતા ન શીખી, તો કારણ કે શી વોઝ ડીપ ફ્રોમ યંગ એજ, બહુ નાની વયથી એ બહેરી હતી. બહેરા હોવું એટલે બોલતા ન શીખાય, ન શીખાય. તમે કોઈ દિવસ સાંભળ્યું જ ન હોય, કશું સાંભળ્યું જ ન હોય તો ખબર શું પડે કેવી રીતે બોલવું. નાનું બાળક જન્મે ને એ બહેરું હોય તો એ બોલી ન શકે, કારણ કે સાંભળે તો. બોલવા માટે પહેલાં સાંભળવું, લિસનિંગ એ જરૂરી છે. સાંભળો અને સમજીને પછી બોલવાનું. તો શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, આ હેલન કેલર બોલતા શીખી નહીં. આના કારણે સો હર પેરેન્ટ્સ વેર એક્સ્ટ્રીમલી વરીડ. એના જે પેરેન્ટ્સ હતા એ ખૂબ જ એક્સ્ટ્રીમલી એટલે ટુ મચ વરીડ એટલે ચિંતાતુર બન્યા. મિત્રો અહીંયા આપણે પ્રશ્ન પણ લખ્યા છે કે વેન ડીડ હેલન બીકમ ડીપ એન્ડ બ્લાઇન્ડ. હેલન ક્યારે આંધળી બહેરી બની ગઈ, તો આપણે કહીએ વેન શી વોઝ વેરી યંગ એજ, જ્યારે તે ખૂબ નાની વયની હતી ત્યારે હેલન બીકેમ ડીપ એન્ડ બ્લાઇન્ડ. બીજો પ્રશ્ન છે, વાય વેર હેલન્સ પેરેન્ટ્સ વરીડ. તો હેલન્સ પેરેન્ટ્સ વેર વરીડ બીકોઝ હેલન ડીડ નોટ લર્ન ટુ સ્પીક બીકોઝ શી વોઝ ડીફ. આપણે કહી શકીએ, અથવા તો સિન્સ હેલન વોઝ ડીપ શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક સો હેલન્સ પેરેન્ટ્સ વેર વરીડ. હેલનના પેરેન્ટ્સ શા માટે ચિંતાતુર હતા, તો હેલનના પેરેન્ટ્સ ચિંતાતુર હતા કારણ કે હેલન બહેરી હોવાના કારણે બોલતા શીખી નહોતી. આ પ્રશ્ન ખાસ પૂછાય મિત્રો, ખાસ ધ્યાનમાં રાખવું. ધેન ધે ફાઉન્ડ મિસ સુલિવાન એ ટીચર ફોર ડીપ એન્ડ બ્લાઇન્ડ. પછી શું થયું, તો એના પેરેન્ટ્સે ફાઇન્ડ એટલે શોધી કાઢવું ને ફાઉન્ડ એટલે શોધી કાઢ્યા, મિસ સુલિવાનને એમણે શોધી કાઢ્યા. મિસ સુલિવાન કોણ છે, તો ટીચર ફોર ડીપ એન્ડ બ્લાઇન્ડ. આપણે આ પ્રશ્ન પણ ખાસ પૂછાય છે એટલે મૂક્યો જોઈએ, વોટ વોઝ મિસ સુલિવાન, મિસ સુલિવાન શું હતા. તો મિસ સુલિવાન વોઝ એ ટીચર ફોર ડીપ એન્ડ બ્લાઇન્ડ, એ આંધ્રા બહેરાના ટીચર હતા.
વોટથી પ્રશ્ન પૂછવાથી વ્યક્તિનો વ્યવસાય પૂછી શકાય મિત્રો. દેટ ચેન્જ્ડ હેલન્સ લાઈફ. દેટ એટલે કોણ? મિસ સુલિવાન ચેન્જ્ડ હેલન્સ લાઈફ ટોટલી. હેલનના સમગ્ર જીવનને મિસ સુલિવાને બદલી નાખ્યું. હિયર ઇઝ એન એકાઉન્ટ ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન હર લાઈફ ઇન હર ઓન વર્ડ્સ. આ છેલ્લા વાક્યની અંદર આ પેરેગ્રાફના હેલન કેલરે આ પાઠમાં શું આપ્યું છે એના વિશેની માહિતી આપી છે. હેલન કેલર કહે છે કે અહીંયા મેં મારો જીવનનો હિસાબ કર્યો છે આ પાઠમાં. એકાઉન્ટ ઓફ માય લાઈફ, મારા જીવનનો હિસાબ મેં આપ્યો છે અહીંયા. ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ, મારા જીવનની અંદર ક્યાં બદલાવ આવ્યા છે, એ બદલાવ કોના કારણે આવ્યા છે, કેવી રીતે આવ્યા છે, એનો મેં હિસાબ કર્યો છે આ પાઠની અંદર. મારા ઓન વર્ડ્સ એટલે કે મારા પોતાના શબ્દોની અંદર મેં મારી લાગણીઓને અહીંયા વ્યક્ત કરી છે. તો અહીંયા આ પાઠમાં એને પોતાના જીવનનો હિસાબ આપ્યો છે મિત્રો. તો બહુ જ સરસ ટર્નિંગ પોઈન્ટ, દરેકના જીવનની અંદર ટર્નિંગ પોઈન્ટ આવતા હોય મિત્રો. તમારું જીવન ચાલતું હોય, આપણને એમ થાય કે આપણે જીવનમાં શું કરીશું, અને એવો તમારા જીવનમાં પ્રસંગ બની જાય, એવી ઘટના બની જાય અને તમે ક્યાંયના ક્યાંય પહોંચી જાઓ, એ તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ છે મિત્રો. તો દરેકના જીવનની અંદર ટર્નિંગ પોઈન્ટ આવતા હોય છે, પણ એના માટે જરૂરી છે હાર્ડ વર્કિંગ. જે મહેનત કરે છે ને મિત્રો, એના જીવનની અંદર ટર્નિંગ પોઈન્ટ આવે. જે ચિલ્લા ચાલુ અને રોજિંદું રૂટીન જીવન જીવ્યા કરે, ખાવું પીવું ને જલસા કરવા, એના જીવનમાં કોઈ દારો ટર્નિંગ પોઈન્ટ ના આવે, એનું જીવન એમ જ ચાલ્યા કરે. આપણે કહીએ છીએ ને, કૂતરાએ જિંદગી તો જીવી જાય છે, જન્મે છે, ખાય પીવે છે ને મરી જાય છે, એ એમનું જીવન છે. એમણે જીવનમાં શું કર્યું? કાંઈ નહીં. તો ઘણા પ્રાણી પશુ પક્ષીઓ પણ એવા જીવન તો જીવી જાય છે, તો એમનામાં ને આપણામાં શું ફર્ક? તો ભગવાને આપણને એક એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુ આપી છે, બુદ્ધિ, વાચા, જે આપણે આપણા વિચારોને રજૂ કરી શકીએ છીએ, આપણે વિચારી શકીએ છીએ. તો વી હેવ ટુ થિંક અબાઉટ અવર લાઈફ. આપણે આપણા જીવન વિશે વિચાર કરવાનો છે. વોટ ઇઝ ગુડ એન્ડ વોટ ઇઝ બેડ, સારું શું ખરાબ શું, આ આપણને ખબર પડવી જોઈએ, અને એના આધારે આપણે આપણા જીવનને કંડારવાનું છે મિત્રો. યુ હેવ ટુ ક્રિએટેડ યોર લાઈફ, યુ હેવ ટુ મેક યોર લાઈફ. તમારે તમારા જીવનને બનાવવાનું છે, અને આપણા હાથની વાત છે, આપણી હસ્તરેખાઓની અંદર લખેલી નથી વસ્તુ. આ આપણે મહેનત કરીએ તો વી કેન ડૂ ધેટ, આપણે તે કરી શકીએ એમ છીએ. તો આ પહેલા પેરેગ્રાફની અંદર બહુ સરસ એને શું વાત કરી છે. સેકન્ડ પેરેગ્રાફની અંદર શું કહે છે? તો આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887. અહીંયા હેલન કેલર કહે છે કે મને 1887ની તે સવાર હજુ પણ યાદ છે. શું બન્યું હતું 1887ની તે સવારમાં? તો કહે છે આઈ વોઝ જસ્ટ 7 યર્સ ઓફ એજ ધેન. 1887માં હું 7 વર્ષની હતી. આપણે અહીંયા પ્રશ્ન મૂક્યો છે મિત્રો, હાઉ ઓલ્ડ વોઝ હેલન ઇન 1887? 1887માં હેલન કેટલા વર્ષની હતી? હાઉ ઓલ્ડ થી ઉંમર પૂછી શકાય. હો, હાઉ ઓલ્ડ આર યુ, તમે કેટલા વર્ષના છો? તમે કહી શકો આઈ એમ 15 યર્સ ઓલ્ડ. પણ 1887માં હેલન કેટલા વર્ષની હતી? તો જવાબ આપી શકે કે હેલન વોઝ 7 યર્સ ઓફ એજ 1887. આઈ વોઝ જસ્ટ 7 યર્સ ઓફ એજ ધેન. માય ટીચર એની સુલિવાન કેમ ટુ અવર હાઉસ ધેટ ડે. અને તે દિવસે સવારે મિસ સુલિવાન અમારા ઘરે આવેલા. પહેલી મુલાકાત. નેક્સ્ટ ડે શી લેડ મી ઇન ટુ હર રૂમ એન્ડ ગેવ મી એ ડોલ. અહીંયા હેલન કેલરે શરૂઆત કરી દીધી કે બીજે જ દિવસે, ઓન ધ નેક્સ્ટ ડે, મિસ સુલિવાન લેડ મી ઇન ટુ હર રૂમ. કે મિસ સુલિવાન મને એમની રૂમમાં લઈ ગયા. એમની રૂમમાં એટલે હેલનના જ ઘરે, પણ ભણવાનો સ્ટડી રૂમ છે ત્યાં એમને લઈ ગયા, જ્યાં મિસ સુલિવાનને વ્યવસ્થા હતી ભણાવવાની. અને લઈ જઈને શું કર્યું? તો શી ગેવ મી એ ડોલ.
મિસ સુલીવાને મને એક ડિંગલી આપી, ડોલ આપી રમવા માટે. તો હેલન કેલરે શું કર્યું? આઈ પ્લેઇડ વિથ ઇટ ફોર એ વાઇલ. મને ડિંગલી આપી એટલે થોડોક સમય, ફોર એ વાઇલ એટલે થોડોક સમય, આઈ પ્લેઇડ વિથ ઇટ, હું એની સાથે રમી, એ ડિંગલી સાથે મેં રમી. અને રમ્યા પછી શું? ધેન મિસ સુલીવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ ઓન માય પામ. અહીંયા હેલન કેલરે કહ્યું છે કે પછી મિસ સુલીવાને મારો હાથ લીધો અને એમની આંગળી મારી હથેરીમાં ફેરવીને હથેરીમાં કંઈક લખવા લાગ્યા. મેડ સે ફિંગર મૂવમેન્ટ એટલે હથેરીમાં આંગળી ફેરવવી, એટલે કે આંગળી વડે કંઈક લખવું. તો સમ ફિંગર મૂવમેન્ટ ઓન માય પામ, મારી હથેરીમાં કંઈક લખવા લાગ્યા. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. હેલન કેલર કે જે મારું જીવન અંધકારમય હતું, ડાર્ક હતું, મારા જીવનમાં કંઈક ઉત્સાહ, કંઈ આનંદ, કંઈ રમત કશું નહોતું, અને એ દિવસે મને પહેલી વાર મારા જીવનમાં એક ઉત્તેજના ભર્યો અનુભવ થયો, એક્સાઇટિંગ એક્સપિરિયન્સ થયો. આપણે અહીંયા પ્રશ્ન મૂક્યો છે મિત્રો કે વોટ વોઝ હેલન્સ ફર્સ્ટ એક્સાઇટિંગ એક્સપિરિયન્સ, હેલનનો સૌથી પહેલો ઉત્તેજના ભર્યો અનુભવ શું હતો? તો આપણે કહી શકીએ કે વેન મિસ સુલીવાન લેડ હર ઇન ટુ હર રૂમ, શી મેડ સમ ફિંગર મૂવમેન્ટ ઓન હર પામ, ઇટ વોઝ હેલન્સ ફર્સ્ટ એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. આ જવાબ લખી શકો તમે કે મિસ સુલીવાન હેલન કેલરને પોતાના રૂમમાં લઈ ગયા અને જઈ અને એમને જે ફિંગર મૂવમેન્ટ કરી, આ હેલનનો સૌથી પહેલો એક્સાઇટિંગ એક્સપિરિયન્સ એટલે કે ઉત્તેજના ભર્યો અનુભવ હતો. પછી તો મિસ સુલીવાન શું કહે છે કે આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે. અહીંયા હેલન કેલર કહે છે કે ધીરે ધીરે મને આઈ ગોટ ઇન્ટરેસ્ટ, ગેટ ઇન્ટરેસ્ટ એટલે માં રસ પડવો, પ્લે એટલે રમત, ગેમ, આપણે અહીંયા એવું લખ્યું છે પ્લે એટલે ગેમ, રમત, એ રમતમાં મને ઇન્ટરેસ્ટ પડ્યો. એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મૂવમેન્ટ શી મેડ વિથ હર ફિંગર, અને મેં શરૂઆત કરી દીધી ઇમિટેટિંગ કરવાની. ઇમિટેટ એટલે કોપી, નકલ. બાળક નકલ જલ્દી કરી શકે મિત્રો, કશું જુએ ને અને એના જેવું જ કરવું હોય તો એ બાળકમાં નકલ કરવાની બહુ જ ટેવ હોય છે, અને ટેવ કરતાં પણ નકલ કરવાની એનામાં ખૂબ કળાઓ હોય છે. તો અહીંયા આર્ટ કહી શકાય. કે તરત જ હેલન કેલર કહે છે મેં પણ મિસ સુલીવાનની જેમ હથેરીમાં આંગળી ફેરવવાની શરૂઆત કરી દીધી. શી મેડ વિથ હર ફિંગર, જેવી રીતે તે આંગળી ફેરવતા હતા તે જ રીતે હેલન કેલર કહે છે મેં પણ આંગળી ફેરવવાની શરૂઆત કરી. વેન આઈ ફાઇનલી સક્સીડેડ, આ કામ એક દિવસમાં ન થઈ જાય મિત્રો, ઘણા બધા સમય એને એ પ્રેક્ટિસ કરી કે આ રીતે મારા ટીચર આમ આંગળી ફેરવે છે તો એ પણ એ જ રીતે ફેરવે, એમ ફેરવતા ફેરવતા કહે છે કે જ્યારે હું સફળ થઈ ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી, એટલે કે સાચી રીતે મને આંગળી ફેરવતા આવડી ગઈ ત્યારે આઈ વોઝ થ્રિલેડ. થ્રિલ એટલે રોમાંચિત થઈ જવું, એક અનેરો આનંદ થવો, ત્યારે કહે છે મારા જીવનની અંદર એક આનંદ છવાઈ ગયો, એમ મને આવડી ગયું એટલે હું ખૂબ ખુશ થઈ ગઈ, રોમાંચિત થઈ ગઈ. હેલન કેલર કહે છે I didn't know that I was spelling doll. હેલન કેલર કહે છે આ હું ફિંગર મૂવમેન્ટ મને શીખવાડી, પણ મને એ સમયે જાણ નહોતી કે હું અહીંયા ડોલનો સ્પેલિંગ લખું છું. લખતી હતી ડોલનો સ્પેલિંગ જ, જે રીતે મિસ સુલીવાન ડોલ લખતા હતા એના હાથમાં એ જ રીતે એને આવડી ગયું ડોલ લખતા, પણ એને ખબર નહોતી કે ડોલ લખે છે. કારણ ક્યાંથી ખબર હોય, આ તો ફક્ત ફિંગર મૂવમેન્ટ કરતા આવડી એને, પણ શું લખે છે એને ખબર નહોતી. કહે છે એ વખતે મને સમ ડેઝ લેટર વી વેર વોકિંગ ઇન અવર ગાર્ડન. પછી તો આ પ્રક્રિયા આગળ ચાલી અને હેલન કેલર કહે છે કે એક દિવસે સવાર સવારમાં
અમે અમારા બગીચામાં ચાલી રહ્યા હતા. સડનલી માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ. એકાએક ચાલતા ચાલતા મિસ સુલિવાને શું કર્યું, હેલન કેલરનો હાથ પકડ્યો, પાણીનો નર શરૂ કર્યો ને એના હાથ પાણીના નરની નીચે મૂકી દીધો. વોટર ટેપ એટલે કે પાણીના નરની નીચે એનો હાથ મૂક્યો. એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ, અને જેવો પાણી નીચે હાથ મૂક્યો કે તરત જ ઠંડો પાણીનો પ્રવાહ એના હાથ ઉપર થઈને વહેવા લાગ્યો. પાણી તરત જ એના હાથ ઉપરથી વહેવા લાગ્યો. પાણી ઠંડુ હતું. કુલ ફ્લો, ફ્લો એટલે પ્રવાહ, રેન ઓવર એટલે કે ઉપર થઈને વહેવા લાગ્યો. શી સ્પેલ્ટ વોટર ઓન માય અધર પામ, અને એ હાથ ત્યાં નર નીચે મૂકી રાખ્યો અને બીજો હાથ પકડી અને તરત જ મિસ સુલિવાને ત્યાં વોટર શબ્દ લખ્યો, એની બીજી હથેરીમાં વોટર શબ્દ લખ્યો. પાણી તો પહેલેથી ખબર છે એને પીવા માટે યુઝ માટે એનો ઉપયોગમાં આવે છે, એટલે વોટર શબ્દને એને જાણ્યો કે હા આ જે જાય છે એ છે વોટર, એટલે વોટરને આ રીતે લખાય. આવો પહેલો શબ્દ હેલન કેલર પોતાની લાઈફની અંદર શીખી છે. તો બીજી હથેરીમાં વોટર શબ્દ લખ્યો અને ત્યારથી હેલન કેલરને ખ્યાલ આવવા માંડ્યો કે મને આ જે વસ્તુનો સ્પર્શ થાય છે એ શબ્દ શીખવાડવામાં આવે છે. આપણે અહીંયા લખ્યું છે વિચ વોઝ ધ ફર્સ્ટ વર્ડ ધેટ કનેક્ટેડ હેલન્સ વિથ ધ વર્લ્ડ, અને આના આ શબ્દ સાથે દુનિયા સાથે જોડાઈ હેલન કેલર, કારણ કે અત્યાર સુધી એના માટે દુનિયા કંઈ જ નહોતી, અંધારું હતું, અને આ વસ્તુ કહેવાય અને આ વસ્તુ કહેવાય એવી ખબર જ નહોતી. પણ પહેલો વોટર શબ્દથી એને જીવન સાથે જોડાવાની શરૂઆત કરી. તો આપણે અહીંયા કોઈ દિવસ પ્રશ્ન પૂછાય તો પહેલો શબ્દ ડોલ શીખી છે એવું ન કહેવાય, કારણ કે ડોલ જ્યારે શીખી ત્યારે એને ખબર જ નહોતી કે ડોલ શબ્દ છે. પણ વોટર શબ્દ શીખી ત્યારે એને ખબર હતી કે આ વોટર શબ્દ છે. એટલે આપણે કહીએ કે ધ ફર્સ્ટ વર્ડ વોઝ વોટર ધેટ કનેક્ટેડ હેલન્સ વિથ ધ વર્લ્ડ. હેલનને જીવન સાથે જોડવા માટે પહેલો શબ્દ જે શીખી હોય તો કયો છે, વોટર. આ શબ્દ ખાસ પૂછાય છે, આ પ્રશ્ન પણ ખાસ પૂછાય છે, મિત્રો ધ્યાનમાં રાખવું. પછી હેલન કહે કે જે વી પ્લેઇડ ધીસ ગેમ એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. પછી તો આ રમત કહે છે અમે દરરોજ રમવા લાગ્યા. કઈ રમત? તો આપણે લખ્યું છે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ, જુદી જુદી વસ્તુઓનો સ્પર્શ, નવી નવી વસ્તુઓને અડકવાનું અને એના વિશે હથેરીમાં લખવાનું. આ કહે છે રમત અમે તો રોજ રમવા લાગ્યા. લેખક અહીંયા હેલન કેલર કહે છે કે ઇટ અવેકન્ડ માય સાઉલ, અને આનાથી મારા આત્માની જાગૃતિ થઈ. જગાડવું, અવેકન એટલે સાઉલ એટલે આત્મા. આથા આવું કરવાથી મારે આત્મ જાગૃતિ થઈ. આત્મ જાગૃતિ થવી એટલે શું મિત્રો, તમે કંઈ નવું શીખો, તમારા જીવનની અંદર કોઈ ઉત્સાહ, કોઈ આનંદ, કંઈક નવીનતા આવે ને એને અવેકન સાઉલ કહે છે. અવેક સાઉલ એટલે આત્મ જાગૃતિ થઈ. અને આઈ કેમ ટુ નો દેટ એવરીથિંગ હેડ એ નેમ, અને અહીંયાથી મને શું શીખવા મળ્યું, તો મને એ શીખવા મળ્યું કે આ દુનિયામાં ઘણી બધી વસ્તુઓ છે, ઘણી બધી થિંગ્સ છે, અને આ દરેક વસ્તુનું કંઈક નામ હોય છે. બાળક જન્મે ને એને કશી ખબર નથી હોતી કે આને ચોક કહેવાય, આને ડસ્ટર કહેવાય, આને મોબાઈલ કહેવાય. પણ ધીરે 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 એ આ શબ્દો જાણતો થાય છે, આ શબ્દો વસ્તુઓને ઓળખે છે, એનું નામ જાણે છે, એ રીતે જીવન સાથે જોડાય છે. આ મારા કાકા, આ મારા પપ્પા, આ મારી મમ્મી, એમ ધીરે ધીરે જાણતો થાય છે અને જીવન સાથે જોડાય છે. હેલન કેલર પણ નવી નવી વસ્તુઓનો સ્પર્શ કરી એના નામ જાણવા લાગી ને નામ જાણી જાણી અને જીવન સાથે જોડાતી જ ગઈ. અહીંયા કહે છે નાવ ઈચ નેમ ગેવ બર્થ ટુ એ ન્યૂ થોટ. નવી વસ્તુનું જેવું નામ શીખું ત્યારે મારી અંદર એક નવા વિચારને જન્મ મળતો. અહીંયા આપણે ખાસ શબ્દ લખ્યો છે ગીવ બર્થ ટુ એ ન્યૂ થોટ, એટલે નવા વિચારને જન્મ આપવો.
દરેક નવો શબ્દ એના અંદર નવા વિચારને જન્મ આપતો હતો કે આજે શીખી ભૈયા ચોક, પણ ચોક શું કામમાં આવે? એક નવો વિચાર. આ મોબાઈલ પણ, મોબાઈલ શું કામમાં આવે? એ નવો વિચાર. કોઈ પણ વસ્તુ વિશે જાણે એ શું કામમાં આવે, એનો ઉપયોગ શું, એના વિશે જાણે, નવો વિચાર એના અંદર પ્રગટ થતો. અને કહે છે કે દરેક શબ્દ મારી અંદર નવા વિચારને જન્મ આપતો. અને આના કારણે શું થતું? એવરી ઓબ્જેક્ટ આઈ ટચડ, દરેક વસ્તુ, ઓબ્જેક્ટ એટલે જેને હું સ્પર્શ કરતી, કહે છે, સીમ્ડ ટુ થ્રોબ વિથ લાઈફ. સીમ એટલે મને એવું લાગતું, જાણે કે થ્રોબ વિથ લાઈફ એટલે હું જીવન સાથે જોડાઈ રહી છું. દરેક શબ્દને જાણી જાણી અને હું જીવન સાથે જોડાતી હોય એવું મને ફીલ થતું. હેલન કેલર કહે છે, આહા, આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ. પછી તો કહે છે, અરે વાહ, હું આ બધા જ શબ્દો સાથે કનેક્ટ, એટલે જોડાવું, કે આ દુનિયા સાથે જોડાતી ગઈ, જોડાતી ગઈ, જોડાતી ગઈ, જોડાતી ગઈ. જીવનમાં તમને એક રસ્તો મળી જાય શીખવા માટેનો, અને પછી જો તમને એમ લાગે કે ના, આ રસ્તો મારા માટે સહી છે, હું આમાં ઘણું બધું શીખી શકું છું, મને નવી નવી વસ્તુઓ જાણવા મળે છે, નવું જ્ઞાન થાય છે, તો મિત્રો એ રસ્તે ચાલ્યા કરો, એ રસ્તો છોડવો નહીં. સતત અને સતત આગળ વધ્યા કરશો ને એમ તમારી અંદર જ્ઞાન વધ્યા કરશે, અને નોલેજમાં વધારો આવે એટલે તમે જ્ઞાની છો, તમે જાણકાર છો, એવી વસ્તુ ફલિત થાય. મિત્રો, તો હેલનના જીવનની અંદર પણ આ શબ્દો સાથે એ નવીન જીવનની અંદર જોડાતી ગઈ, એવું મિસ સુલિવાનને એ પોતાના શબ્દોની અંદર અહીંયા જણાવે છે. આજે આપણે આટલે સુધી પાઠ રાખીએ છીએ મિત્રો, આની અંદર પણ આપણે બીજા જો પ્રશ્નો, ઈચ વર્ડ ગેવ બર્થ ટુ એ ન્યૂ થોટ મીન્સ, તો એ ન્યૂ થોટ કેમ ઇન ટુ ધ માઇન્ડ. દરેક શબ્દ મારા અંદર નવા વિચારને જન્મ આપતો, એનો મતલબ કે નવો વિચાર એના મગજમાં આવતો, એવો અર્થ થાય. અવેકનનો મતલબ શું છે? તો અરાઉઝડ. અવેકન એટલે જાગૃત થવું, જગાડવું. અરાઉઝડ એટલે પણ જગાડ્યું, તો એના આત્માની જગાડ્યો એવી વાત અહીંયા આપણે કરે, અરાઇઝ, અરાઉઝ, અરાઉઝડ. તો મિત્રો, આટલે સુધી આપણે આ પાઠ રાખીએ છીએ, આની અંદરથી કેવા પ્રશ્નો પૂછાયા છે, કયા શબ્દો છે નવા, એ તમારે જાણવાનું. હવે પછીનો જે પેરેગ્રાફ છે, ચોથો, એ આપણે નેક્સ્ટ પીરિયડની અંદર, નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી તમારે આ શબ્દો અને પ્રશ્નોને તૈયાર કરવા. તો મળીએ છીએ આઈ લવ યુ ટીચર માટે નેક્સ્ટ પીરિયડમાં. ત્યાં સુધી સર્વે વિદ્યાર્થીઓને જય શ્રી સ્વામિનારાયણ.